ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ નિતા ઘણી વાર હાથે વિનવા કે ઉપર વાંધી મિશ્રણ ઘટકો અલગ કરવા શક્ય હોતા નથી ઘણી આપણે હાથ વડે વિનવાની કે ઉપાડવાની ક્રિયા દ્વારા ઘટકોને અલગ કરવા શક્ય હોતા નથી ઉદાહરણ તરીકે ચોખા કે દાળમાં માટી કે ધૂળ જેવી હલકી અશુદ્ધિ હોય છે ઉદાહરણ તરીકે ચોખા કે દાળમાં માટી કે ધૂળ જેવી હલકી અશુદ્ધિ હોય છે રાંધતા પહેલાં કઈ રીતે આવી અશુદ્ધિ ચોખા કે દાળમાંથી અલગ કરવામાં આવે છે જમવાનું બનાવતા પહેલાં તમે જોયું હશે દાર કે ચોખામાંથી આવી નાની નાની અશુદ્ધિને અલગ કરવામાં આવે છે જો અલગ કરવામાં નહીં આવે તો શું થશે એ વસ્તુ આપણે ખાઈ શકીએ નહીં એટલા માટે તેને શું કરવામાં આવે છે અલગ કરવામાં આવે છે દાળ અને ચોખાનું સામાન્ય રીતે રાંધતા પહેલાં ધોવામાં આવે છે દાર અને ચોખાને સામાન્ય રીતે રાંધતા પહેલાં શું કરવામાં આવે છે એને ધોવામાં આવે છે જ્યારે તેમાં પાણી ઉમેરવામાં આવે છે જ્યારે તમે એમાં પાણી ઉમેરશો એટલે શું થશે એમાંથી અશુદ્ધિ અલગ પાણી ઉપર તરી આવશે જે આપણને જોઈ શકીએ છીએ ત્યારે ધૂર ધૂર અને માટીના કણું જેવી અશુદ્ધિ અલગ થઈ જાય છે જ્યારે ધૂર અને માટીના કણો જેવી અશુદ્ધિ શું થશે અલગ થઈ જાય છે જ્યારે આપણે દાળ ચોખા ધોઈએ છીએ ત્યારે તે અશુદ્ધિ પાણી સાથે વહી જાય ત્યાં સુધી શું થશે પાણીના ઉપર તરી આવશે અને પાણી સાથે પણ શું થશે એ પણ વહી જાય છે જે તેને ડોહરું બનાવી દે છે જ્યાં સુધી પાણીની કેવું કરે છે ડોહરું બનાવી દે છે હવે પાત્રના તરી શું બેસી જશે જે પાત્ર એના તરી વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો શું બેસી જશે ચોખા કે ધૂર તો આપણે એમ કહીશું કે ચોખા નીચે તરીયે બેસી જશે અને જ્યાં જે અશુદ્ધિઓ છે પાણીની ઉપરની સપાટી પર તરી છે શા માટે તમે જોયું ગંદુ પાણી દૂર કરવા માટે પાત્રને નમાવવામાં આવે છે ગંદુ પાણી દૂર કરવું હશે તો આપણે પાત્રને શું કરીશું નમાવીએ છે ત્યારે શું થશે ગંદુ પાણી બહારની સપાટી બહારની ઉપરની સપાટીમાંથી શું થશે બહાર વહી જાય છે જે આપણને જોયું છે જ્યારે મિશ્રણમાં રહેલા વજનમાં ભારે ઘટકો જેમાં પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય છે તે પદ્ધતિને નિક્ષેપણ કહે છે જ્યારે મિશ્રણમાં રહેલા વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય છે તે પદ્ધતિને આપણે શું કહીશું નિક્ષેપણ વિદ્યાર્થી મિત્રો આ વ્યાખ્યાત રાખજો તમારી એક્ઝામમાં પૂછાઈ શકે જ્યારે પાણી કે દૂરયુક્ત દૂર કરવામાં આવે છે એ રીતને નિતારણ કહીએ છીએ જ્યારે પાણીને દૂરયુક્ત થઈ ગયું હશે દૂર કરવામાં આવે છે તેને આપણે શું કહીશું નિતારણ કહીશું ચાલો થોડા એવા મિશ્રણને શોધીએ કે જેમાં નિક્ષેપણ અને નિતારણ દ્વારા અલગીકરણ કરી શકે આપણે એવા નિક્ષેપણ કે નિતારણ જોઈએ જે અલગીકરણ દ્વારા અલગ કરી શકે આ જ સિદ્ધાંત એકબીજામાં ન ભરી જાય તેવા બે પ્રવાહી અલગ કરવા માટે આપણે પણ વાપ વપરાય છે ઉદાહરણ તરીકે પાણી અને તેલ તેના મિશ્રણમાંથી આ રીતે અલગ કરી શકાય છે જો આવા પ્રવાહીઓને મિશ્રણ થોડી વાર એમ જ રહેવા દેવામાં આવે તો તેઓ બે જુદા જુદા સ્તર બનાવે છે જે ઘટક ઉપરનું સ્તર બનાવે તેને નિતારણ દ્વારા ત્યાર પછી અલગ કરી શકાય છે પાણી અને તેલનું મિશ્રણ તમે જોઈએ છે જ્યારે પાણી અને તેલ મિક્સ થયેલું હશે તો શું થશે તેલ ઉપરની સપાટીએ હોય છે અને પાણી પાણીની ઉપરની સપાટીએ શું થશે તેલ તરી આવે છે એ બંને મિશ્રિત થતા નથી તે નિતારણ દ્વારા પછી અલગ કરી શકીએ છીએ ચાલો ફરી એક ઘન અને પ્રવાહીનું મિશ્રણ લઈએ ચાલો હવે આપણે ઘન અને પ્રવાહીનું મિશ્રણ લઈએ ચા બનાવ્યા બાદ તમે ચાની પત્તી દૂર કરવા શું કરો છો આપણે વિદ્યાર્થી મિત્રો ચા બનાવી દીધી તો ચાની ચાની પત્તીને દૂર કરવા માટે આપણે શું કરીએ છીએ તો નિતારણ કરવાની કોશિશ કરો છો તે બહુ જ મદદરૂપ નહીં થાય શું થોડી પત્તી ચામાં રહી જશે થોડી પત્તી ચામાં રહી જશે હવે ચાની ઘરનીમાં રેડું તો ચાની ઘરની વડે આપણે એનું ઘારણ કરી શકીએ છીએ શું ચાની બધી જ પત્તી ઘરનીમાં રહી જાય છે આ પદ્ધતિને ધારણ કહે છે ચાની બધી જ પત્તી શું થાય છે ઘરનીમાં રહી જાય છે આ પદ્ધતિને ધારણ કહે છે તો નિતારણને કારણ એ બેમાંથી કઈ પદ્ધતિ બનાવેલી ચામાં પત્તી અલગ કરવા માટે વધુ ઉપયોગી છે તો નિતા કારણે એ બે મોતી કઈ પદ્ધતિ બનાવેલી ચાની પત્તીની અલગ કરવા માટે વધુ ઉપયોગી છે ચાલો આપણે હવે જે પાણી વાપરીએ છીએ તેનું ઉદાહરણ જોઈએ શું આપણે આ બધા દરેક સમયે પીવા પાણી અલબત્ત હોય તેવું પાણી મેળવીએ છીએ આપણે જે પાણી પ્રાપ્ત કરીએ છીએ પીવા માટે સલામત હોય એવું પાણી આપણે મેળવીએ છીએ ઘણીવાર નરમો આવતું પાણી ડોહરું હોય છે ઘણીવાર આપણે જોઈએ છીએ કે આવતું પાણી દોહરવું હોય છે તરાવ કે નદીમાંથી આવેલું પાણી ખાસ કરીને વરસાદ પછી ડોહરું હોઈ શકે છે અને નદીઓનું પાણી તમે છે એ પણ કેવું હોય છે ડોહરું પાણી હોય છે જે પીવા માટે આપણને સીધો ઉપયોગ કરી શકતા નથી ચાલો કેટલીક એવી અલગીકરણી પદ્ધતિ જોઈએ કે જેના દ્વારા પાણીમાંથી માટી કેવી અદ્રવ્ય અશુદ્ધિ દૂર કરી શકાય છે આપણે એવી પદ્ધતિ અલગીકરની પદ્ધતિઓ જોઈએ કે જેના દ્વારા પાણી અને માટી જેવી અદ્રવ્ય અશુદ્ધિ કેવી રીતના આપણે દૂર કરી શકીએ છીએ ચલો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ પાંચમાં વાત કરી આવે નદી કે તળાવમાં થોડું ડહરું પાણી લો નદી કે તળાવનું કોઈ તમે થોડું ડહરું પાણી લેવાનું છે જો તે અપર્યાપ્ત હોય તો પ્યાલામાં માટી લઈ તેમાં થોડું પાન માટી નાખો પ્યાલામાં પાણી લઈ તેમાં થોડું માટી નાખો તેને અડધો કલાક સ્થિર થવા દો તમા નદીનું પાણી પ્રાપ્ત ના થાય તો તમે પ્યાલામાં થોડીક માટી અને પાણી બંને મિક્સ કરીને મીકી દો પાણીનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરો તે પાણીનું આપણે શું કરીશું પછી ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરીશું શું પાણીના તરી થોડી માટી બેસી જાય છે તો આપણને પાણીના તરી થોડું શું થશે માટી બેસી ગયેલી જોઈ શકીએ છીએ આ પદ્ધતિથી તમે શું કહીશો આ પદ્ધતિને આપણે શું કહીશું હવે પાણીને ખલેલ ન પહોંચે તેમ પ્યાલાંની સહેજ નમ પાણીને જે પહેલામાં પાણી છે એ હલી નહીં એ રીતના પ્યાલેને ઊંચો કરીને બીજા પ્યાલાંમાં પાણીને પડવા દો પાણીને ખલેલ ન પહોંચે તેમ પ્યાલાંની સહીજ નમાવો અને ઉપરના પાણીને બીજા પ્યાલાંમાં પડવા દો આ રીતે તમે શું કહેશો શું બીજા પ્યાલામાં રહેલું પાણી હજુ પણ ડોહરું છે કે ધૂંધરું છે તો હા બીજા પ્યાલાંનું પાણી પણ હજી કેવું છે ડોહરું અને ધૂંધરું છે હવે તેને ઘારી લો હવે એને આપણે શું કહીશું ઘારી લઈશું શું ચાની ઘરની કામ આવશે ચાની ઘરની વડે ગાડીશું તો શું થશે નાના નાના કણો ચાની ઘરની ઉપર રહી જશે નહીં ચાલો કપડાના ટુકડા વડે પાણીને ગાળવાની કોશિશ કરીએ કપડાંનું જે ટુકડું હશે એનાથી ગાળીશું તો થોડાક કણ કપડાના ટુકડા પર એકઠા થશે કાપડના ટુકડાના વણાટના દોરાની વચ્ચે પણ નાના નાના કેવા છે છિદ્રો હોય છે તો છિદ્રો હશે એટલે શું થશે એ છિદ્રો દ્વારા પાણી એમને એમાંથી છિદ્રો નીચેના ગ્લાસમાં આવશે આ કાપડના ટુકડાને છિદ્રની ગણિત તરીકે ઉપયોગમાં લઈ શકાય છે પાણી હજુ ડોહરું હોય એ પાણી હજુ પણ ડોહરું હશે તો આપણે શું કરીશું તમે કોઈ કપડાં વડે એનું ધારણ કરી ચૂક્યા છો પણ પાણી હજુ પણ ડોહરું હશે તો આપણે હવે એની વાત આગળ કરી જો પાણી હજુ હજુ હોય તો નાના છિદ્રો અલગ કરી શકાય છે તો ફિલ્ટર પેપર એક આવી જ ઘરની છે ફિલ્ટર પેપર પણ શું છે એક આવી ઘરની છે નીચે આપણે પાંચ પોઈન્ટ નવ આકૃતિમાં ફિલ્ટર પેપરની ઘરની જેવું આકારનું બનાવેલું આપણને દેખી શકાય ફિલ્ટર પેપર એક આવી જ ગણિત છે જે આપણે નીચેની આકૃતિ પોચ પોઈન્ટ નવમાં દેખી શકીએ છીએ તેમાં ખૂબ જ નાના છિદ્રો હોય છે વિદ્યાર્થી મિત્રો એમાં ખૂબ જ નાના છિદ્રો હોય છે ફિલ્ટર પેપરને કઈ રીતે ઉપયોગમાં લેવું જોઈએ ફિલ્ટર પેપર જેને એને કઈ રીતના ઉપયોગમાં આપણે લેવું જોઈએ તો આપણે નીચે જોઈ શકીએ શંકુ આકારની ઘરની વડે ફિલ્ટર પેપરની ઘરનીમાં મૂકવામાં આવે છે શંકુ આકારની ઘરની કરેલું ફિલ્ટર પેપર એ ઘરણીમાં મૂકવામાં આવે છે જે આપણે નીચે ફોજ પોઈન્ટ નો એ ગોર પહેલાં પેજ લેવી દીધું છે પછી એને શું કહે છે વચ્ચેના ભાગમાંથી વાર્યું છે વચ્ચેના ભાગમાં વાળીને પાછું એના વચ્ચેના ભાગમાંથી ને પછી કેવું ઘરની આકારનું ફિલ્ટર પેપર તૈયાર થઈ જાય છે અને પછી તેમાંથી પાણીને ઘારવાની ક્રિયા થાય છે તેમાંથી ઘણકણું પસાર થતા નથી અને ફિલ્ટર પેપર પર રહી જાય છે તેમાંથી શું થશે ઘણકણું પસાર થશે નહીં એ ફિલ્ટર પેપર પર એકઠા થશે અને ફિલ્ટર પેપર પર રહી જશે ફળ અને શાકભાજીના રસને સામાન્ય રીતે પીતા પહેલાં તેમાંથી બીજ અને માવાનું ઘર દૂર કરવા માટે ગાળવામાં આવે છે આપણા ઘરમાં વપરાતું પનીરની બનાવટોમાં પણ ગારણની ક્રિયા ક્રિયા ઉપયોગી છે આપણા ઘરે ફળ અને શાકભાજીનું કોઈ જૂસ હશે પીતા પહેલાં આપણે શું કરીએ છીએ એમાંથી બીજને અલગ કરવા માટે એનું ગારણ કરીએ છીએ આપણા ઘરમાં વપરાતું પનીરની બનાવટમાં પણ ઘારણની ક્રિયા એક ઉપયોગી છે તમે કદાચ જોયું હશે કે ઉકળતા દૂધમાં લીંબુના રસના થોડાક ટીંપા ઉમેરીએ તો પનીર બનાવ બન બનાવટ આવે છે દૂધમાં તમે જોઈશો લીંબુના રસ નાખતા તેમાં શું થાય છે પનીર બની જાય છે જે ઘન અને તથા પ્રવાહીનું મિશ્રણ બન મરી છે એ આપણને શું થશે ઘન અને પ્રવાહીનું મિશ્રણ પણ જ્યારે આપણે પનીર બનાવીએ છીએ ત્યારે દૂધમાં થોડુંક લીંબુ નાખીને દૂધને ઉકળવા દઈશું તો શું થશે એ આપણને પનીર પ્રાપ્ત થાય છે પણ એમાં શું થાય છે ઘન અને પ્રવાહી બંનેનું મિશ્રણ મરી છે ત્યારબાદ પાત્રા કાપડ ઘરની વડે મિશ્રણને ઘારીને પનીરને અલગ કરવામાં આવી છે ત્યારબાદ તમે જોયું હશે કોઈ પાત્રા કાપડ વડે કે ઘરની વડે એ મિશ્રણને ગારણ કરીને પનીરને અલગ કરવામાં આવી છે જે તમે જોઈ ગયા હશો